गांधी गुजरात में नथुराम गोडसे ने नायक चित्तरवानो प्रयास थयो। वलसाड़ की एक शाला में बाल प्रतिभा शोध हेठ वक्तृत्व स्पर्धा योजाई, जेनो विषय मारो आदर्श नथुराम गोडसे रखायो अने गोडसे ना गुणगान कराया। चौंकावनारी बात तो है कि आ विषय पर वक्तव्य आपनार बाळकी विजेता बनी। सोमवार योजायेली आ स्पर्धा ने लईने मीडिया में अहेवाल प्रसारित थता सरकारे विषय नक्की करनार जिला युवा विकास अधिकारी मीताबेन गवली ने सस्पेन्ड कर्या। सवाल है कि गांधीजी ना ज गुजरात में गोडसे नी वाहवाही शा माटे, गांधीजी नु अपमान आ रीते केम करायु? अधिकारी ने तो सस्पेन्ड कराया परंतु आवी मानसिकता ने कई रीते डामीशुं? तो सवार पड़तानी साथे ज एक समाचार जे छे ते हेडलाइन में हता अने ते हता के ज्या वलसाड़नी कुसुम विद्यालयनी एक शाला जेनी अंदर वक्तृत्व स्पर्धा योजाई अने जेनी अंदर सब्जेक्ट राखवामां आव्यो हतो मारो आदर्श नथुराम गोडसे। हवे ज्यारे विद्यार्थीओ आ प्रकारनी कोई वक्तृत्व स्पर्धा में भाग लई रह्या छे अने तेओ ज आ विषे निबंध लखी रह्या छे के पछी बोली रह्या छे, त्यारे सवाल थाय छे कि शुं आवनारी युवा पेढ़ी जे आ बाळको छे तेओने अत्यारथी ज आ प्रकारे गोडसेना जे विचारो छे तेनु सिंचन करवानो प्रयत्न कराई रह्यो छे? जेणे आ विषय नक्की कर्यो हतो ते अधिकारी ने तो सस्पेन्ड करी देवामां आव्या छे, परंतु हवे सवाल ए छे कि आ प्रकारनी मानसिकता कई रीते चलावी लेवाय ज्यां जे गुजरातमां जे देशमां गांधीजीने पूजवामां आवता होय, जे देशमां राष्ट्रपिता तरीकेनुं बिरुद मळ्युं होय गांधीजीने, विश्वभरमां गांधीजीना नाम लेनी वाहवाही थती होय अने तेवा देशमां तेवा राज्यमां आ प्रकारे ज्यारे गांधीजीना हत्याराने हीरो बनावानी कोशिश कराय तो हवे शुं करी शकाय? तो आ प्रकारनो विषय पसंद करवामां आव्यो त्यारबाद अधिकारी ने सस्पेन्ड पण करी देवामां आव्या। हवे सवाल ए थई रह्यो छे के आखी घटना घटी गई त्यारे आ रीतनी मानसिकता जे छे तेने कई रीते डामी शकाय? आवी मानसिकता पर लोको शुं विचारी रह्या छे ते ज विषे चर्चा करवा माटे मारी साथे हाल बे मेहमानो जोडाई रह्या छे। मारी साथे कोंग्रेस तरफथी डॉक्टर अमित नायक छे नेता, साथे ज आश्रमवासी जनेशभाई बढ़िया छे। आप बन्नेनुं स्वागत। सौथी पहेला तो अमितभाई आपनी सौथी पहेली प्रतिक्रिया आ मामले। જાણા હું ન્યૂઝ 18 ના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું, આજે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને ખબર પડી છે કે આવી કોઈ ઘટના બની છે જેમાં ગોડસેને હીરો બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો તંગની રહ્યા છે, પણ અમારી આ લડાઈ તો વર્ષોથી છે। અમે જાહેર મંચ પરથી કહેતા આવ્યા છે, ટીવી ડિબેટના માધ્યમથી કહેતા આવ્યા છે, ગલીએ કાચે અને તમામ શહેરો ગામડામાં અમે કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો આરએસએસ સંઘના જે નેતાઓ છે, જે વીએચપીના નેતાઓ છે, તેમણે લખી આપેલી ચોક્કસ સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટના આધારે શાસન કરી રહ્યા છે અને શાસનનો મૂળ ઉદ્દેશ ગાંધી વિચારધારાને ખતમ કરીને ગોડસે વિચારધારાને ફેલાવો કરવાની આ વિચારધારા છે। સમગ્ર દુનિયા, આખું વિશ્વ જેના નામ પડતા જેને વંદન કરે છે ત્યાં મહાત્મા રાષ્ટ્રપિતા અહિંસાના પૂજારી અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજી જેનું નામ પડતા દુનિયાના દેશ વિદેશના અનેક નેતાઓ તેમને ચરણ સ્પર્શ કરે છે, તેમનું સ્મરણ કરે છે, એવા મહાત્માની વિચારધારાને ખતમ કરવા માટેનો આ એજન્ડા છે। અને તે એજન્ડા કયા રાજ્યમાં થઈ રહ્યો છે? તેવા ગુજરાતમાં જ્યાં મહાત્માનું જન્મસ્થાન છે, જે તેમની કર્મભૂમિ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકમાં ગાંધી વિચારધારાને નીકાળીને ગોડસે વિચારધારા ઉમેરવા માટે થનગનાટ કરી રહ્યા છે। જે ગુજરાતમાં ગોડસેના મંદિરો બની રહ્યા હોય, ગાંધીજીનું અપમાન થતું હોય, ગોડસે જિંદાબાદના સૂત્રો થતા હોય અને એ સૂત્રચારમાં ભારતીય જનતા પાર્ટીના આરએસએસના અને વીએચપીના નેતાઓ જ જોડાયેલા હોય, ત્યારે આજે ગુજરાતની જનતાને સમગ્ર વિશ્વને હું આપના ટીવી માધ્યમથી કહેવા માંગુ છું કે આ એક ભારતીય જનતા પાર્ટીના શાસકો છે જે ખુલ્લેઆમ ગોડસેનું સમર્થન કરી રહ્યા છે અને ગાંધી વિચારધારાનો વિરોધ કરી રહ્યા છે। આ જ લોકો છે, આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે જે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પર ફૂલ ચડાવવા જાય છે, એક મહિના સુધી ખાદી ખરીદીનું નાટક કરે છે,
તેમના તમામ મંત્રીઓ નેતાઓ ખાદી ગ્રામ ઉદ્યોગમાં જઈને ખાદી ખરીદીને ગાંધીજીના વિચારધારાને અપનાવીએ છે તેવા દોડ કરે છે. અને 2 ઓક્ટોબર બાદ ગાંધીજીના જન્મજયંતિની ઉજવણી બાદ આજ લોકો બાકીના 364 દિવસ ગાંધીજીની વિચારધારાનું ખૂન કરવાનું કામ કરી રહ્યા છે. આ એ જ લોકો છે, આ એ જ લોકો છે જણા જે માત્ર ને માત્ર દુનિયાના લોકો અને નેતાઓના ડરથી ગાંધી વિચારધારાને ખતમ કરવા માટે જાહેરમાં સ્વીકાર નથી કરતા, પણ તેમના ઈરાદા મલિન છે અને તેમના આવા મલિન ઈરાદા વારંવાર ઉજાગર થાય છે. તેમના આવા મલિન ઈરાદા વારંવાર મીડિયાના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે તેઓ ગોડસેની વિચારધારાને અને ગોડસેના સ્ટેચ્યુને ગોડસેના મંદિરને ગુજરાતમાં સ્થાન આપવા માંગે છે અને તે લોકો ગાંધી વિચારધારાને અપનાવતા નથી તેવું સ્પષ્ટ કરવા માંગે છે અને આ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. જી બિલકુલ, જેના વિશે કહેવાય છે, દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાળ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. જનેશભાઈ આશ્રમવાસી છો આપ, કેવું દુઃખ થાય છે આવી ઘટનાઓ સાંભળીને? ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે અને હું આ ઘટનાની સંપૂર્ણપણે આશ્રમવાસી તરીકે નિંદા કરું છું. ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે કે 3-3 ગોળીઓ ગાંધીના હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો ફક્ત ને ફક્ત ગોળીઓ જ પહોંચી છે. એ ગોળીઓ મારનાર આમ તો કહી શકાય કે દેશમાં જો પહેલી આતંકવાદી ઘટના હોય તો કદાચ આ જ હશે. પરંતુ આજની તારીખે ગાંધીને ગયા બાદ પણ જો આટલી સદીઓ બાદ પણ જો ગોડસેની વિશે નિબંધ લખાય કે ગોડસેને હીરો તરીકે ચિતરવામાં આવે તો આ શર્મનાક ઘટના છે. આમાં વાંક એ ઘટના ઘટાવનાર એ લોકોનો તો છે જ, પણ સાથે સાથે આપણે સૌ વાંક આપણો છે ક્યાંક ને ક્યાંક, કારણ કે ગાંધીની જે વિચારધારા છે એ આપણે નવી પેઢી સુધી પહોંચાડી ના શક્યા. અને બીજી જે વિચારધારા છે જે હિંસાના માર્ગે ચાલે છે, જે લોકોમાં વૈમનસ્ય ફેલાવે છે, એ વિચારધારા અત્યારે પ્રબળ બની રહી છે. એટલે એ વિચારધારાને આપણે ડામવી જ રહી. જી જણા જણા જી જી અમિતભાઈ,